ए उसो बिजनेस भाई बकुल भाई ऐसा लू करो उसो बिजनेस हांज पड़े ने रोज मरे आवे घनी कैश बकुल भाई ऐसा लू करो उसो बिजनेस है तुमने तो हां आ कोथड़ा लेन काले ते मैं गया था अने आज ही जाओ सो तो प्लास्टिक विनवानो चालू करू हूं हूं बोली प्लास्टिक विनवानो चालू करू हूं एम एली बोलता है शर्म नहीं लगती हूं सो बिजनेस चालू करू अन पासी के प्लास्टिक विनवानो चालू करू तो तुम हूं सो बिजनेस चालू करू तो हरी कंपनी में लगी गया खू नहीं रे ना तो शेयर बाजार में चालू करू अबे ये ना थोड़ा हूं सो बिजनेस केवाय तो आंबा माथे दुकान करी हैं तो आंबा माथे दुकान करी तो एना केवाय हूं सो बिजनेस હવે એને થોડો ઊંસો બિઝનેસ કહેવાય લે આંબો ઊંસો ન હોય હા તો એની માથે દુકાન કરી એની માથે ધંધો કર્યો તો એની માથે બિઝનેસ ચાલુ ન થઈ ગયો એને ઊંસો બિઝનેસ કહેવાય તો નઈ નવા કામ આવે હો તમારા તો પછી અને તમને કહું હા આમાં શું છે આમાં છે દુકાનનો માલ હો લે કુરકુરિયા વેફર વ્હાઈટ કા મરસુ મીઠું એવું બધું હે તો થોડું ઘર હાટું મુકતા જાય ને હવે ઘર હાટું ક્યાંથી મુકતા જાય કર્યાથી તો ઉલટું અડધું અડધું લીધું તો દુકાન નો ક્યાં પૂરો માલ લાવ્યો હું કુરકુરિયા ને એવું થોડું કટ લાવ્યો મીઠું મરસું ને એવું ઘરેથી લીધું થોડું થોડું તે આપણો ઘર નું લઈ જાવશો તો દુકાન રાગે પાડવાની હોય ને દુકાન રાગે પડી જાય ને તો જો તો પછી ધોબાકા હે તો મજા મજા કરવાની છે અને આ ચણું શાક બનાવવાની આખા ગાંઠિયા નું આ તો મીઠો લીમડો વધારે નાખજે હું સ્વાદિષ્ટ બનવું જોઈએ વધુ સ્વાદ વાળું ખાવાનું છે એ હારું હો કોના ફોન છે મત બાનો આ તો એને કહેજે હું સો બિઝનેસ ચાલુ કર્યો એમ હું હા હવે ગમે એનો ફોન આવે ને તો એમ જ કહેવાનું હું સો બિઝનેસ ચાલુ કર્યો હું જાઉં છું દુકાને હા એ હારું હા 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 હાલો બા એને હું સો બિઝનેસ ચાલુ કર્યો હાલો અગરબત્તી કરી નાખું એટલે છે ને મંડા ઘરાક આવવા એટલે બકુલભાઈ નો બિઝનેસ થઈ જાય ચાલુ એક બાકાસ આપો તો બકુલભાઈ એટલે બાકાસ લેવા આવ્યા હા લાવો 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 લ્યો એ બેનો સિક્કો છે પાછો બેનો સિક્કો છે પણ રૂપિયો છૂટો નથી આમાંથી કાંક વસ્તુ લઈ લો રૂપિયાની ઉભાયરો છે ને હાલ્યો આ લેતા જાઉં હું અને ઉભાયરો ભાગો ક્યાં ઈ મૂળ એક જ બાકાસ છે અગરબત્તી છે નથી હળગાવી લ્યો લ્યો અગરબત્તી હળગાવતા જાઓ હવે જવા આપણે અહીંયા દુકાન કિન્ને કી છે તમારે જે વસ્તુ જોતી હોય ને વઈ આવજો દુકાને હું હવે વાંધો નહીં લ્યો હે ભગવાન આજના દીમાં કોઈ બાકાસનો ઘરાક ન આવે તો સારું ભગવાન અગરબત્તી કરતા હોય ત્યારે તો ઘડીક મૂંગા મરતા હોવ પણ તો પૂછ્યા વગર અહીંયા દુકાન નહીં કરી નાખી તો આ બે દી છે ભલામણા હું તે કોને પૂછું તું એટલે આમાં ક્યાં પૂછવાનું આ ભલામણા આંબા ઉપર દુકાન કરી એમાં થોડું પૂછવાનું હોય અગાઉ મેં તમને કીધું તું તો ખરું હું સો બિઝનેસ ચાલુ કરવાનો તો આ હું સો બિઝનેસ જવા એટલે બકુલ ભાઈ હું સો બિઝનેસ એટલે આંબા ઉપર એટલે આમ ઊંસો ન કહેવાય હવે એમ થોડો ઊંસો કહેવાય આની કરતા તો આપણા ગામની ધાર ઉપર ત્યાં દુકાન કરી હોત ને તો એને ઊંસો બિઝનેસ કર્યો કહેવાય ના થોડા ઘરક આવે તો અહીંયા હું ઘરક આવે તો અહીંયા હમણાં જો એક બાકાસ હતો ને ઈ વઈ ગયો હે તો કેટલાની ઘરાગી થાય રૂપિયાની રૂપિયાની ઘરાગી થાય તો અને આતમી બે બીજા ઘરાગ આવ્યા બોલો હવે તમારે શું લેવાનું છે કહી દો હાલો એ બજારાજ કેટલાની એ 10 રૂપિયાની લાવો 10 રૂપિયા હાલો દાંતણ કરવા દો ને બજર ને દાંતણ એટલે આ છે ને ફ્રી બ્રશ એમ 10 રૂપિયા તો લાવો થોડી કઈ પાન માવાની દુકાન છે તમે વાત કરો તે બોલો આ પાન આપ્યા તો આ તો બધી જથ્થાબંધ દુકાન છે હોલસેલ બોલો એ ભોળા દાદા
આને જાવે જાવે જો આપણે મારી દુકાનેથી ભાંગ લઈ આવી હાલો ના માઈ છે ધૂળ અરે ના રે ના હારી ભાંગ છે ભોળા દાદા હારી ભાંગ છે તો તો ગમરા ભાઈ હારી ભાંગ છે હવે તમારી દુકાને હું જાવું અને બકુલભાઈ તમે છે ને મારા ધંધા ઉપર પાટો માર્યું એવું લાગે તમે દુકાન કરી તમને બીજો ધંધો જ ન હોય કે તો પણ એમાં ગમરા ભાઈ તમારા ધંધા ઉપર પાટો ની ક્યાં વાત આવી તો પણ તમે દુકાન કરી તમને ખબર તો છે અમારે દુકાન છે તો તમારે દુકાન ન કરાય ને તો પણ તમે ઉધાર આપતા હોય તો તરત ઉધાર લેવા ના પાડે યો તો અમે અહીંયા ચાલુ કર્યું અમારા બધા ઘરાક છે ને એટલે હવે અહીંયા ચાલુ થાય આમ તો તમે હારું જ કર્યું દુકાન કરી મારે તમારું બાકી લખી લખીને બોલપેન ને સોંપડીયું બગાડી હું થાકી ગયો હારું કર્યું તમે રાખો તમારે દુકાન ચાલુ અને તમે જવા મમરા ભાઈ રાતના 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છે બધા ઘરાક વળી જાય કે નહીં તમે જો રાતના 12 વાગ્યે ઘરાક તેલ મરસુ લેવા આવે ને તો આપણી લાઈટ હળકતી છે હલકો માલ બધો લાવેલા લાગે હવે હું શું બિઝનેસ ચાલુ કર્યો હલકો માલ હોતો છે તમે જવો આંબા માથે દુકાન કોઈ ની નહીં હોય આપડી દુકાન ઉપડી જાય જવો તમે હો ઉભેરો મમરા ભાઈ બકુડે દુકાન કરી તો તેલ મરચું આઈથી લેતા જવી ને લઈએ જ લ્યો ભોળા દાદા એ બકુડા 500 તેલ આપતો કેટલું 500 હવે મૂળ 500 તેલ હું લાવ્યો અને તમે બધું લઈ જાવ તો ઘરાક પાછા જાય મારે તો પણ દુકાન હું કામ કરી 500 તેલ લાવ્યો તો ડબ્બો લઈ લેવા દુકાન કરો તરે તો પણ તો લાવશો ને ધીમે ધીમે જવા તમે ધીમે ધીમે છે ને આ મોટો મોલ બનાવી નાખો છે આ તો હો ગરમ તેલ બાંધી દે અને 10 રૂપિયા નું મરચું આપી દે હા તે આપી જાવ તમ તારે હો આમાં ઘરાકી વધારે ખબર પડે ને તો જવા તમે અહીંયા મોટા મોલ કરી નાખો છે હો એ બકુલભાઈ 500 તેલ મોલ ન થાય એ માટે તેલ ના ડબ્બા લાવવા પડે અને મરસું છે ને 5-5 કિલો એવું બધું લાવવું પડે એમ મોલ થતા છે પણ એ તો ધીમે ધીમે લાવશો ને એમ મોટો મોલ બનાવીને બહાર બોર્ડ મારવું છે હું સો બિઝનેસ એમ બધું આંબા માથે જ ગોઠવું હું લાવો પૈસા લાવો લે બોલો પૈસા છે ના દેવાના તલે આખા દુકાન એમને મફત માં હાલશે એટલે એક તો મારી જગ્યામાં દુકાન કરી આંબા ઉપર અને મારે પૈસા દેવાના તો પણ આંબા ઉપર કરી કઈ તમારી જગ્યામાં કઈ હેઠા કરી હેઠા વાવજો ને તમે તારે ના રે ના હું પૈસા નથી દેવાનો મારી જગ્યામાં છે ને આંબા ઉપર તો હું તેલ નથી દેવાનો જો જો તો મમરા ભાઈ એ બકુલભાઈ તો એની જગ્યામાં તમે દુકાન કરીને એને પાછા ના પાડો આપો એમ થોડો હાલે હા મને ખબર છે તમે હું કામ વિરોધ કરો છો અમારો એ તમારું ભાંગે એટલે ને એ તો એટલે જ ને હા તો પછી તો આપતા હોય તો અમને ઉધારે તો દુકાન જ ન કરે હું હવે તમે જો કરે કે જામે હો કેટલા છે ચાના આ તેલ મરસાના 20 રૂપિયા 20 રૂપિયા હા પણ છે ને સૂટા નથી ને તો કેટલા નોટ છે 500 ની આપતા લઈ આવું ને હું સૂટા હો હા લે લાવા સૂટા લઈ આવજો હું ક્યાંથી લાવીશ અરે બીજી દુકાને થી લઈ આવું હમણાં હા તો લઈ લઈ જા હબ જા હા અને મમરા ભાઈ હજી જો તમારો વિચાર ફરતો હોય દુકાન ની અદલા બદલી કરવી છે એટલે અદલા બદલી એટલે તમારી દુકાન મને આપી દો ને આ દુકાન તમારી બોલો હવે તમારી દુકાનમાં હવા હવાનો માલ છે મારી દુકાનમાં 2.5 લાખ નો માલ છે મારે થોડી બદલાઈ કેવી હા તો આ તો કહું છું હું જો હમણાં છે ને આવું છૂટા લઈને આ પડે દાદા આ જા જા હા જા એ બકુલભાઈ તમે ક્યાં લાવ હું છૂટા લેવા જાઉં છું જાવા જો ને મમરા ભાઈ આપણે ભેફરણ એવું ખાવ ને મમરા ભાઈ પણ ભોળા દાદા તમે ને 500 રૂપિયા ની નોટ આપી તે શું છે હવે ભોળા દાદા હું થઈ ગયું હું બકુલભાઈ ને તમે 500 રૂપિયા આપ્યા એ થોડા છૂટા લઈને પાછા તમને દેવા આવશે તે ભલે ને નો આવે મમરા ભાઈ દુકાન નો માલ તો બધો પડ્યો છે ને પણ ભોળા દાદા આ માલ તો મૂળ હવા હો રૂપિયા નો છે હે તો તો આલા આલા પકડો પકડો દોડો આપણે આલો કે ભોળા દાદા જવો જાય જવો જાય પકડો પકડો આપણે પકડો એને પકડો ભાગો એ ઉપરે ઉપરે 500 રૂપિયા તો દેતો જા એ 500 રૂપિયા નો દેતો કાઈ નહીં પણ ઓલી આંબા ઉપર દુકાન છે એ તો ઉતરતા જાવ મમરા ભાઈ દુકાન ક્યાં હતી એનો ઊંચો બિઝનેસ હતો ઈ હા સો ભોળા દીધા ઊંચો બિઝનેસ એમ કરીને 500 બઠાવીને ગયા તારે હું